મધ્યપ્રદેશના રાજકારણમાં મોટો ભૂકંપ. જ્યોતિરાદિત્ય સિંધિયાએ છોડ્યું કોંગ્રેસ. પીએમ મોદી સાથે મુલાકાત બાદ આપ્યું રાજીનામું. કરી શકે છે કેસરિયા. તો સિંધિયાના સમર્થન બાદ 13થી વધુ ધારાસભ્યોએ આપ્યા રાજીનામા. અન્ય કેટલાક ધારાસભ્યો પણ રાજીનામા આપે તેવી શક્યતા. સરકાર બચાવવા કમલનાથે બોલાવી એમર્જન્સી બેઠક. રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ. આયાથી ઉમેદવારને ટિકિટ આપે તો થઈ શકે છે બળવો. કોંગ્રેસના 15 ધારાસભ્યો ભાજપાના સંપર્કમાં હોવાનો દાવો. દક્ષિણ ભારત અને દિલ્હી બાદ પુણે પહોંચ્યો કોરોના વાયરસ. પુણેમાં એક દંપતીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. કુલ સંખ્યા 47 પર પહોંચી. અમદાવાદના છારાનગરમાં દુષ્કર્મ પીડિતાનો આપઘાત. ગળે ફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન. પોલીસે આરોપીની કરી ધરપકડ. ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળે આજે પણ થઈ શકે છે બાવટું. રાજસ્થાન પર સર્જાઈ છે વરસાદી સિસ્ટમ. દેશભરમાં ધૂળેટીની ધામધૂમથી ઉજવણી. પીએમ મોદી અને અમિત શાહે આપી શુભકામના. લોકોએ ઉડાડી રંગોની છોડો. તો મંદિરોમાં આમથી ભક્તોનું ઘોડાપૂર.